कृष्ण और राधा का मिलन तो एक बहाना था, कृष्ण और राधा का मिलन। અમદાવાદના નિકોલમાં બંધુઓ, આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા મોનિકા, તમારો એક ટુકાણમાં પરિચય આપી દો. મારું નામ મોનિકા હાર્દિક પરમાર છે. ઇન્ટરવ્યુમાં નથી, આપણે શાંતિ એકદમ આમ રિલેક્સ રીતે આપણે ઇન્ટરવ્યુ આપવા થોડી જઈએ છીએ. અને મેં ફેશન ડિઝાઇનિંગ બી કરેલું છે. હું ઇન ફ્યુચર બુટીક પણ ખોલવાની છું, પણ અત્યારે હાલમાં હું મારા હસબન્ડ સાથે ટીચિંગ લાઇનમાં જોડાયેલી છું. ઓકે, ધેટ્સ ગ્રેટ. બહુ સર, બહુ બિઝી શેડ્યુલ રહેતું હશે તમારું. હા, સવારથી સાંજ સુધીમાં સમય નહીં મળતો હોય ખાવા પીવાનો. હા, જે બાકીનો સમય હોય એ ઘરે સ્પેન્ડ કરી દે. ઘરે થોડોક સમય કલાકનો રાખો ખાવા પીવામાં તો શું છે. હા તો, હા એ તો રાખી. અચ્છા, રા તો દેખાતું કેમ નથી પણ મને બી નથી ખબર કેમ દેખાતું નથી, ખબર નહીં ક્યાં જાય. ઓકે ઓકે, વાંધો નહીં. આજના આપણા સેકન્ડ પાર્ટિસિપન્ટનો પરિચય લઈ લઈએ. તમારું નામ અને તમારો તો એક ટુકાણમાં પરિચય આપો. મારું નામ પટેલ ફોરમ પેટ કુમાર છે. મારું ગ્રેજ્યુએશન સ્ટડીમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે હું પાર્લરમાં જોબ કરું છું લાસ્ટ 3 યર્સથી. અને મારા ટૂંક સમયમાં હવે મેરેજ થવાના છે. ઓ વાવ, ધેટ્સ ગ્રેટ. ટૂંક સમયમાં મેરેજ થાય? હા, યસ. સોરી સોરી સોરી. હેલો, કોણ? દીપ કોણ? દીપ પટેલ કોણ? દીપ પટેલ કોણ? હા, મારા ફિયોન્સી. શું? મારા ફિયોન્સી. અચ્છા, એ છે. ઓ હો, હા હા, એ બસ અત્યારે એમણે ગેમ શોમાં ભાગ લીધો છે. એમાં શું પૂછી લઉં, દીપ એવું પૂછે છે કે મેં એમને ઘણી વાર પૂછ્યું પણ એમણે કોઈ દિવસ કહ્યું નથી કે લગ્ન પછી શું શું એક્સપેક્ટેશન છે તમને એમનાથી. હું કંઈ પણ ફ્યુચર, એક જ મિનિટ ચાલુ રાખો. લો, એમને જ કહો મને શું કહેવાનું. હા, કહો વાત કરો. હા, ફ્યુચરમાં મને કંઈ પણ પ્રોબ્લેમ. પ્રેમથી તો કહો જરા કે એ આ શું. હા, ફ્યુચરમાં મને કંઈ જરા દીપુ એવું કહીને બોલાવો. દીપુ? હા, દીપ પટેલ. દીપ પટેલ? એ લે, ઓફિસર સાહેબ ને થોડી કહેવાનું છે આપણે. દીપુ, 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 મને કંઈ પણ ફ્યુચર. શરૂઆત કરો જરાક પ્રેમથી કરો. દીપુ આઈ લવ યુ, પછી આગળ. હા, દીપુ આઈ લવ યુ. હા હા, મને કંઈ પણ ફ્યુચર. તમે શું આઈ લવ યુ ટુ કીધું એમણે? કીધું ને. ઓ ઓકે, બસ વાંધો નહીં. હા હા, મને ફ્યુચરમાં કંઈ પણ પ્રોબ્લેમ થશે તો તમે મારી હેલ્પફુલ કરવાનું એ મારી એક્સપેક્ટેશન છે. બસ આટલું જ. હા હા, બસ આટલું જ છે, બીજું કંઈ નથી. હા હા, દીપુ, અરે સોરી, હા હા, દીપ, હા બોલો બોલો. હા અચ્છા, હા મને ખ્યાલ નહીં. હા ઠીક છે ઠીક છે, હું કહું એમને. ઓકે, કેમ તમે આ વસ્તુ કહી નહીં તમારા પરિચયમાં? એ તો સારું થયું એમનો ફોન આવ્યો. મને ખબર જ હતી કે મેં કે ગરબા બહુ સરસ રમે છે એવું કીધું એમણે મને. મેરેજ પછી એ દીપુને કેવા રમાડે છે ખબર નથી, પણ અત્યારે કંઈક બહુ સરસ ગરબા તમે રમો છો એવું સાંભળ્યું છે. બહુ સરસ ગરબા રમો છો. જોવા છે બેટા, જોવા છે, જોવા છે તારે, તારે જોવા છે. તો તું એકવાર કહી દે કરશે, મારું નહીં માને. હા બસ, હા બિલકુલ બિલકુલ. બંધુ આપણે, અમારી પાસે કોણ બૂમ ફોરમ ફોરમ કોણ બૂમ પાડતો હતો? હા હાર્દિક, તારા તેમણે કોણી મારી. હા
એ તમારું કોઈકના માટેનું એપ્રિસિએશન તમને કોઈક દિવસ ડિપ્રેશનમાં મોકલશે. હું કરું છું ત્યારે કહી દઉં, બૂમ નથી પાડતા. એનીવેઝ, તો ફોરમ ખરેખર ખૂબ સુંદર ગરબા કરો છો તમે, અને જેટલા સુંદર ગરબા તમે કરો છો એટલું જ સુંદર તમારું આવનારું જીવન થાય અને તમારી નવી લાઈફ એટલી જ સુંદર હોય એ શુભકામના સાથે આપણે આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ શરૂ કરીએ. અને ફોરમ કે પછી મોનિકા, બેમાંથી કોણ ક્વોલિફાઈ થાય છે એ જોઈએ. શરૂ કરીએ બંધુઓ આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ. ફોરમ અને મોનિકા બંનેમાં એક કોમન ફેક્ટર છે. ના ના, હું વજનની વાત નથી કરતો, બીજા કોમન ફેક્ટરની વાત કરું છું. બંનેના વાળ બહુ સિલ્કી છે. હા ને, થોડાક ટર્ન થાવ ફોરમ. આખા પૂરા ટર્ન થઈ જાઓ આ બાજુ, આમ ફરી સ્ટાઈલ તમારી. તમે પણ ટર્ન થાવ. તમે આટલા સરસ વાળ છે તો સ્ટાઈલિંગ હજુ કેમ વધારે ટર્ન થઈ જાઓ? હજુ વધારે સારું સ્ટાઈલિંગ કેમ નથી કરતા? આટલા સરસ હેરસ્ટાઈલ છે અને સારા બક્કલ ને બધું શું કહેવાય છે એને, આપણે અત્યારે બજારમાં બહુ બધું સારું. પેલું બટરફ્લાય એને કહેવાય, બટરફ્લાય. અત્યારની આ લેટેસ્ટ ફેશન ચાલે છે ને એટલે આવે. પણ એવું કે બધા તો બધા બજારમાં શું એમ જ મળે છે બટરફ્લાય ને એવું બધું? તમારે કેવું છે આઈડિયા? ફ્લાવર્સ તો ફ્લાવર્સ લગાવી દીધા. હું શું કામ કહું, હું લઈને આવું. હા તો હું લઈને આવ્યો છું તમારા માટે સરસ મજાનું બટરફ્લાય. ઓહો, બહુ યુનિક બટરફ્લાય છે. રટન થાવ, બધા બતાવો વધારે. આ જો આવું, જો તમે યુનિક વસ્તુ લાવ્યો છું, આવું ના મળે કોઈ દિવસ બટરફ્લાય. બરાબર છે. અને હવે એક નહીં, હું તમારા બંને માટે પાંચ પાંચ બટરફ્લાય લાવ્યો છું. આવા શું વાત છે? અને બંને આવા બાળમાં પાંચ પાંચ હું જે લાવ્યો છું ખાસ પ્રકારના બટરફ્લાય એ પાંચ નાખવાના છે. આ એમના વાળના બટરફ્લાય તમારે લેવાના છે અને એમના વાળના બટરફ્લાય તમારે લેવાના છે. સાથે સાથે એ બટરફ્લાય લેતા તમારે બચવાનું પણ છે. અને બચવા માટે તમે અહીંયાથી નિકોલથી બુપલ સુધીની દોટ મૂકી શકશો નહીં. તમને એક હું સ્ક્વેર આપીશ, એ સ્ક્વેરની અંદર જ ઊભા રહેવાનું છે અને એ સ્ક્વેરની અંદર જ તમારે બચવાનું પણ છે અને સામેવાળાના બટરફ્લાય તમારે લેવાના પણ છે. જરૂરી નથી કે તમે એને ભેગા કરો. તમે વાળમાંથી પાડી દીધો એનું એ બટરફ્લાય, દેટ મીન્સ કે તમે એમનું બટરફ્લાય છીનવી લીધું. ઓકે, સમજી ગયા? ટેક યોર પોઝિશન, રેડી સ્ટેડી એન્ડ સારું. તો એમના હાથમાં મેં તલવાર નથી આપી, આમ થઈ ગયા સીધા. એન્ડ ગો. ફોરમ તમે શું કરતા હતા? આપણા આપણા ગુજરાતમાં ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ ઈદ ઉપર બરાબર છે એકબીજાના ગળે મળતા હોય છે. બરાબર છે. તમે ગેમ રમતા હતા કે એમને ગળે મળતા હતા? એ તમારી ક્લિપ કાઢવામાં હતા ને તમે સામેથી એમની પાસે આમ આમ કરીને જતા હતા. એમની તમે એક ક્લિપ કાઢી નથી શક્યા અને એમણે 5 સેકન્ડમાં ગેમ પૂરી કરી નાખી. તમારે બચવાનું હતું, એમની સામે કાઢવાની પણ હતી ક્લિપ. હા, એનીવેઝ, નેવરધલેસ 5 સેકન્ડમાં ગેમ પૂરી કરી નાખી બેન. ઘણી ઓછી ગેમો અમારી એવી થતી હોય છે 5 સેકન્ડમાં પૂરી થતી હોય છે. બરાબર, ફાઇટ આપી નહીં એમણે, પણ હવે લક્ઝરી રાઉન્ડમાં ફાઇટ આપશે. આપો પ્રોમિસ. લક્ઝરી રાઉન્ડમાં તમને બરાબર ફાઇટ આપશે. પણ અત્યારે સવાલ જવાબનો સિલસિલો તમારી સાથે શરૂ કરીએ. શરૂ કરીએ નેસેસિટી રાઉન્ડ. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. મોનિકા, ફેરવી નાખો પવન ચક્કી. મને ઓળખો. પહેલી હિન્ટ, બોર્ન એન્ડ બ્રોટઅપ અમદાવાદમાં, એટલે જન્મ પણ અહીંયા થયો, છે પણ અહીંયા જ, ભણતર ને બધું અહીંયા જ થયું. ઓકે, તો લગભગ છેલ્લા લગભગ 55 વર્ષથી તો ખરા અમદાવાદમાં? 55 એટલા તો મારા પણ નથી થયા.
તો આખો આખી જિંદગી અમદાવાદમાં નીકળી તો કેમ એટલા નહીં જાણવતી અત્યાર સુધી તો 25 25 યર છે તો 25 યર કેવાય મેં 25 કયા હોત એમણે સીધા 18 કયા હોત એટલે મેં 50 થી શરૂઆત કરી તો 25 ઉપર આવ્યા બરાબર છે તો 25 વર્ષથી અમદાવાદમાં છો અમદાવાદના એક એરિયાનું નામ બીજી હિન્ટ 6 અક્ષરનું નામ ખબર પડી નથી ખબર પડી ત્રીજી હિન્ટ આપું અમદાવાદના એક એરિયાનું નામ 6 અક્ષરનું નામ અને ત્રીજી અને છેલ્લી હિન્ટ બેન મને આટલામાંથી કોઈ ના પણ તમારા ઉપર જ ડાઉટ છે બીજા કોઈના ઉપર નહીં ત્રીજી અને છેલ્લી હિન્ટ મોનિકા નજર અહીંયા હા ત્રીજી અને છેલ્લી હિન્ટ એ નામમાં એક રંગ એટલે કે કલરનું નામ આવે છે ને તમારો સમય શરૂ થાય છે હવે નો લાલ દરવાજા લાલ દરવાજા ગભરાવ નહીં મોઢેથી બોલો લાલ દરવાજા લાલ દરવાજા સાચો જવાબ ફેરવી નાખો ફરી એકવાર પવન ચક્કી આપણી કહેવત બોલો શિક્ષકને આપણે આપણી કહેવતો પૂછીએ કેવું ખરાબ લાગે કેટલું ઈઝી કહેવાય એમના માટે તો એક શિક્ષક જ કહેવાય એમાં જરૂર નથી સ્કૂલમાં ભણાવવા જતા હોય શિક્ષક કહેવાય પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ લેતા હોય એ પણ શિક્ષક જ કહેવાય બરાબર છે તમે કયા કયા સબ્જેક્ટ ભણાવો છો નોર્મલી કયા સ્ટાન્ડર્ડમાં ભણાવો છો 1-3 સ્ટાન્ડર્ડમાં ભણાઈએ એટલે ઓલ ઓકે અને હસબન્ડ કયા સ્ટાન્ડર્ડમાં ભણાવે છે હાયર સ્ટાન્ડર્ડમાં ભણાવે છે ઓકે તમે 1-3માં 1-3માં મોસ્ટલી કયા સબ્જેક્ટ ઓલ સબ્જેક્ટ બધા સબ્જેક્ટ ભણાવો છો ઓકે કહેવતો ને એવું બધું તો 1-5માં જ આવે મારા ખ્યાલથી કહેવત અને રૂઢિપ્રયોગના અર્થ ને આવું બધું આવે હું ભણ્યો તો મને ખ્યાલ છે બરાબર છે આવે છે ને કહેવતો હા બસ એક મિનિટનો સમય આપીશ અને એક મિનિટમાં તમારે 3 કહેવત કહેવાની છે ઓકે એ પણ હું તમને કહી દઈશ કે કઈ 3 કહેવત કહેવાની છે બોલો આનાથી વધારે શું ઈઝી કરું તમારા ટ્યુશનના છોકરાઓ સામે તમારું રિસ્પેક્ટ જળવાય એના માટે થઈ અને હું ઓલરેડી તમને 3 કહેવત કહી દઈશ તમારે ખાલી એને રિપીટ કરવાની છે બિલકુલ બિલકુલ એ જ હું જે બોલું એ જ 3 કહેવત તમારે બોલવાની છે લેકિન કિંતુ પરંતુ હું એ જે 3 કહેવત છે એને હું મિક્સ એન્ડ મેચ કરી દઈશ અને કઈ 3 કહેવત છે તમારે એક મિનિટમાં કહેવાનું રહેશે ધ્યાનથી સાંભળજો હું 3 વાર બોલીશ 3 વારથી વધારે બોલીશ નહીં ગામમાં બકરું ગામમાં એરંડો ઢંઢેરો બગલમાં ઉજ્જળ કાઢતા છોરું પેઠું ઊંટ આ 3 કઈ કહેવત છે ગામમાં બકરું ગામમાં એરંડો ઢંઢેરો બગલમાં ઉજ્જળ કાઢતા છોરું પેઠું ઊંટ ગામમાં બકરું ગામમાં એરંડો ઢંઢેરો બગલમાં ઉજ્જળ કાઢતા છોરું પેઠું ઊંટ ના ના ભલે રૂમાલ રાખીને બોલો પણ સંભળાય ખરું બેન જલ્દી બોલો આ છોકરાઓ શું વિચારશે ટ્યુશન ના પણ આવી કહેવત હજી સુધી આવી જ નથી મેં મારા ઘરની થોડી બનાવી છે બેન તે તો તમે તો અભ્યાસક્રમમાંથી જ લાવ્યો છું મારા ઘરે કહેવતો બનાવવાનો ધંધો નથી બેન હા ગામમાં બકરું ગામમાં એરંડો ઢંઢેરો બગલમાં ઉજ્જળ કાઢતા છોરું પેઠું ઊંટ 10 9 8 7 6 5 4 3 2 1 કોને કહેવત ખબર પડી હાજી બોલો આવો આવો નજીક આવો આમ આવો તમે એમ પણ ક્યારના રૂમ આમ આમ કરીને બોલતા રહે બોલી નાખો મોટેથી કાકમાં છોકરું ગામમાં ઢંઢેરો હા બકરું કાટતા ઊંટ પેઠું અને ત્રીજી ત્રીજી આઈડિયા નથી એરંડા એરંડો બોલ બોલ બેટા અંબા ગમે છોરા ગામે જીંદો એ તો બોલ્યા બીજી બીજી
એરંડો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. બકરું કાઢતા ઊંટ પેઠું અને બગલમાં છોરું ગામમાં. આમાં કઈ મેં મારા ઘરની બનાવી બેન, બોલો. ઘરની તો કોઈની બી ના હોય. આમાં કઈ એવી કહેવત છે કે જે કોઈ દિવસ ના સાંભળી હોય? હા, કઈ વાંધો નહીં, હજુ બીજી બે તક છે તમારી પાસે પૂરેપૂરું 2000 રૂપિયાનો બોનસ જીતવા માટે. ફરી એકવાર ફેરવી નાખો પવન છે. એરિયા પુનકા. મને ઓળખો આવ્યું હતું ત્યારે શું જવાબ હતો તમારો, શું બોલ્યા હતા તમે? લાલ દરવાજા. લાલ દરવાજા. તો મને ઓળખો પરથી જ આપણે એરિયા પુનકા ઉપર જઈએ. એ એરિયાનું નામ હતું લાલ દરવાજા. અને મેં એવું સાંભળ્યું છે અમદાવાદમાં છેલ્લા આટલા વર્ષોથી જે મારી અવર જવર થાય છે આ ડેલી બોનસના એપિસોડને લઈને, તો મને એવું ખબર છે કે લાલ દરવાજા બહુ મોટું એક બસ સ્ટેન્ડ છે અને ત્યાંથી બસો ઘણી બધી ઉપડે છે. બરાબર, સાચી વાત ખોટી વાત? સાચી વાત. સાચી વાત. એમટીએસની બસ ઉપડે છે? ઉપડે છે ને. બેઠા છો તમે? બોલો, આપી દો તાળી. ક્યાં બાદ હે, જોરદાર તાળીઓ આવડે પછી પાડજો, હમણાં નહીં. ખોટી વખાણેલી ખીચડી દાડે વળગી જાય, આવડે પછી. એક મિનિટનો સમય છે તમારી પાસે. તમારે એમટીએસનું ફૂલ ફોર્મ મને કહેવાનું છે. હાઈ બા, એવું તો બસ ઉપર કંઈ લખેલું જ નથી હોતું, અમે કંઈ એવું બધું થોડી વાંચીને બેસીએ છીએ. એમટીએસનું ફૂલ ફોર્મ તમારે કહેવાનું છે અને તમારા ઓપ્શન્સ છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્ઝિટ સિસ્ટમ, અમદાવાદ મેટ્રો ટ્રાન્સપોર્ટ સર્વિસ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કે અમદાવાદ મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. મારે હજુ એક સવાલ પૂછવો હતો તમને, જે પૂછવાની તક તમે મને આપી નહીં. એમનેમ પૂછ્યું, આવડતે તો કઈ નહીં. એમનેમ કોઈ પણ કારણ વગર સવાલ પૂછવાનો અધિકાર માત્ર તમને છે, તમારા હસબન્ડને, બાકી એ બીજા કોઈને અધિકાર નથી. બંધુઓ લઈ આવો એમનું પૂરેપૂરા 2000 રૂપિયાનો બોનસ. જી બિલકુલ. કોને? સાસુમાં. સાસુમાં, હા બિલકુલ બિલકુલ. જેમને વિચારીને ક્લિપો કાઢી હતી એમ ને? અચ્છા, ઓકે, હા બિલકુલ બિલકુલ. તો હવે સાસુમાના હાથોમાં હજુ વધારે બોનસ આવે એવું કંઈક કરો, એના માટે આપણે શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. પણ બંધુ અમદાવાદના નિકોલમાં આપણે મળીશું કમ્ફર્ટ રાઉન્ડમાં, પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ. મોનિકા, શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. પણ કમ્ફર્ટ રાઉન્ડ શરૂ કરીએ પહેલાં થોડીક વાતો મેં તમારા વિશે, ખાસ કરીને હાર્દિક વિશે બ્રેકમાં એવી સાંભળી કે તમે જે પણ એડ્યુકેશન સેન્ટર એટલે કે તમે જે પણ ટ્યુશન ક્લાસીસ ચલાવો છો એમાં ખાસ કરીને સન્ડે ઉપર તમે ફ્રી એડ્યુકેશન આપો છો. ઓકે, તો શું છે એ કન્સેપ્ટ મારે જાણવું છે કે ખાસ કરીને સન્ડે ઉપર તમે ફ્રી એડ્યુકેશન આપો છો, તો એ શું કન્સેપ્ટ છે અને વાય હેવ યુ સ્ટાર્ટેડ ધેટ? જોઈએ ને તો જ્યારે આપણે ઋષિમુનિઓની જમાનાની વાત કરીએ તો ત્યારે ઋષિમુનિઓના આશ્રમમાં લોકો ભણવા જતા હતા અને ત્યાં કોઈ ચાર્જ હતો નહીં. બરાબર, વિના મૂલ્યે એમને ભણાવતા, એવી કોઈ અપેક્ષા નહીં. નિસ્વાર્થ ભાવે ગુરુ એ શિષ્યોને ભણાવતા, બરાબર, કે એનું જીવન સારું બને. હવે આજનું જે કલયુગની અંદર આપણે જોવા જઈએ તો કે પોસિબલ નથી કે લોકોને થોડું સ્વાર્થી બનવું બી પડે છે. તો આપણે નથી કહેતા ભાઈ ગીતામાં કહ્યું છે કે ભાઈ આપણે આપણી માટે સૌથી અમૂલ્ય વસ્તુ શું છે એ વસ્તુ આપણે ભગવાનને આપવી જોઈએ. તો આપણે આપણી પાસે એક સમય જ લઈને આવ્યા છીએ કે જે આપણે ભગવાનને આપી શકીએ. પૈસા તો ચલો ભગવાન જ આપણને આપે છે ત્યારે આપણી પાસે આવે છે, તો આપણા સમયનો 10મો ભાગ જ જો ભગવાનને આપીએ તો કેવું રહે? તો એ કેવી રીતે કરી શકાય? તો કે કંઈક સારા કાર્યો કરીને, ભગવાને જે આપણને
આપણા જેવા મનુષ્યો બનાવ્યા છે બરાબર, એની માટે આપણે જો કંઈક સારું કરી શકતા હોય તો એનાથી બેટર કંઈ નથી. તો એ કન્સેપ્ટ સાથે અને હું જે ફિલ્ડમાં છું એ ફિલ્ડમાં જ રહીને હું લોકો માટે કઈ રીતે સારું કરી શકું, એ માટે એવરી સન્ડે જ્યારે ફ્રી ટાઈમ, એવરી સન્ડે શું છે કે ક્લાસની અંદર એક્ઝામ જ હોય, તો એ અમારી એરિયાની અંદર જે એવા વિદ્યાર્થીઓ છે કે જે ટ્યુશન્સને એફોર્ડ નથી કરી શકતા, તો એવા લોકો ત્યાં આવીને વન અવર ઓર ટુ અવર જે એની ડિફિકલ્ટી છે એ સોલ્વ કરી શકતા હોય અને એના જીવનની અંદર એ આગળ આવી શકતા હોય તો એનાથી વિશેષ કંઈ નથી. એટલે આ રીતનો એક કોન્સેપ્ટથી અમે કામ કરી રહ્યા છીએ નિકોલ એરિયાની અંદર. ઓકે, એક બે ત્રણ વાત તમે બહુ સરસ કહી અને એના ઉપર હું થોડુંક કહેવા માંગીશ. એક તો તમે આપણા ઋષિ મુનિઓની વાત કરી કે વર્ષો પહેલાં એ જે ભણાવતા હતા એનો કોઈ ચાર્જ નહોતો, સ્વેચ્છાએ જે ગુરુદક્ષિણા તમારે ભણ્યા પછી આપવી હોય તમે આપી શકો, પણ એનો કોઈ એસ સચ એવો ચાર્જ નહોતો કે મહિને તમારે આટલી ફી જમા કરાવવાની રહેશે. અને બીજી વાત કરી કે તમે આ કળિયુગ છે, બટ એકચ્યુઅલી હું એવું માનું છું કે એડ્યુકેશનના કોઈ દિવસ ચાર્જિસ ન હોવા જોઈએ. અને ખરેખર બહારના દેશોમાં જો જવાની તક મળે તો ખાસ જોઉં કે ત્યાં એડ્યુકેશન ફ્રી છે એ કન્ટ્રીઝની અંદર, એટલે કે 90% છોકરાઓ, તમે યુએસએમાં જાઓ કે બીજી કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તો 90% છોકરાઓ એ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે. સાચી વાત. ખાલી 10% એવા છે કે જે પ્રાઇવેટ સ્કૂલનો કન્સેપ્ટ જ નથી ત્યાં. ઓકે, ટ્યુશન ક્લાસીસનો કોઈ કન્સેપ્ટ નથી. જો તમને કોઈ ડિફિકલ્ટીઝ હોય તો તમારા જે સ્કૂલના ટીચર છે એમની જ ફરજ બને છે કે એ તમારા એક્સ્ટ્રા ક્લાસીસ લે, બરાબર છે? એટલે એકચ્યુઅલી હું તો એવું માનું છું કે ભાર વિનાનું ભણતર આપણા દેશમાં ચાલુ કર્યું છે, પણ એની સાથે સાથે એડ્યુકેશન ફ્રી જ હોવું જોઈએ. એનો કોઈ દિવસ તમે ભણતરનો કે શિક્ષાને તમે પૈસા સાથે કોઈ દિવસ ન તોલી શકો. અને તમે જે એક પગલું ભર્યું છે, પણ મને એવું લાગે છે કે સમાજ, સોસાયટી અને ગવર્મેન્ટ બધા જો સાથે મળે તો આ દેશમાં ખરેખર એડ્યુકેશન ફ્રી હોવું જોઈએ, એના માટે કોઈ ચાર્જિસ ન હોવા જોઈએ. પણ સાહેબે જે વાત કરી કે આપણે કળિયુગમાં રહીએ છીએ અત્યારે, એટલે દરેક વસ્તુમાં પૈસા તો હોવા જોઈએ, બરાબર છે? તો આપણે એ જ પૈસા તરફની દોડને આપણે હવે આ ગેમ શોમાં આગળ વધારીએ, શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. સૌથી પહેલાં કઈ ગેમ રમવા માંગશો? એક કઈ રમ્યા હતા પહેલાં? જુડવા હે હમ થી શરૂઆત કરીએ બંધુઓ, શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડ ના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. ને તમારો સમય શરૂ. એવું કે બંદૂક મારવાની અહીંયા. હા, તમારે એટલું જ કહેવાનું હતું કે આ એક્શન હતી એની પ્રેમની, બરાબર છે? આમ આવી પ્રેમની એક્શન હતી, બરાબર છે? તમારે ખાલી એટલું જ કહેવાનું હતું, પ્રેમ કરો છો કે મારું લમણામાં, આટલું કીધું હોત 5 સેકન્ડમાં ગેમ પૂરી થઈ ગઈ હોત. તમે સલામી 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 એ તમને ઘરે બીજી રીતે સલામી આપતા હોય, હવે મને થોડી ખબર હોય એટલે મેં આવી એક્શન આપી તમને. એમણે પૂછ્યું પણ ખરું, તમે સાંભળ્યું નહીં? તમે સાંભળ્યું એમણે શું પૂછ્યું? તે તમારી વચ્ચે કોર્ડિનેશન નહોતું. એમણે તમને પૂછ્યું પણ ખરો, ઘરે આપું છું એ રીતે સલામી કે બીજી રીતે, પણ તમે સાંભળ્યું નહીં. એનીવેઝ,
કઈ વાંધો નહીં, હજુ બીજી બે તક છે. ઇશારો ઇશારો મેં અને અટકના મનાય. શેનાથી હવે આગળ વધશો, અટકના મનાય કે ઇશારો ઇશારો? ઇશારો ઇશારો મેં એમની સાથે. હા બિલકુલ, તો શરૂ કરીએ બંધુઓ આપણે ઇશારો ઇશારો. ઓકે, એક મિનિટનો સમય છે તમારી પાસે, બહુ જ ઇઝી સેન્ટેન્સ છે ને. તમારો સમય શરૂ થાય છે હવે. તમે બહુ ગમો છો. અલગ અલગ શબ્દો ઓળખ્યા એને તમે એક ગોઠવી નહીં શક્યા. એ તમને પૂછતા હતા કે મને તમે કેમ બહુ ગમો છો, એવું પૂછતા હતા. એ તમને કેમ બહુ ગમો છો? હા, મને તમે કેમ બહુ ગમો છો, એવું જ હતું ને. બધું કહેલું કરો છો એટલે બહુ ગમો છો, બરાબર છે? સાચી વાત છે. મેં સાંભળ્યું છે કે તમારું ખરેખર બહુ માન રાખે છે. સી, એમાં જોક સપાટ હું હંમેશા પતિ પત્ની વિશે હંમેશા મજાક કરતો હોઉં છું, પણ આજે હું ખરેખર કહીશ કે પત્નીનું કૈલું કરવું એ પત્નીની ગુલામી કરવી કે પત્ની જેમ કહે છે આ તો બૈરી વેડા કરે છે એવું જરાક પણ નથી હોતું, બરાબર છે? કોઈ સ્ત્રી આજે એમનું સંપૂર્ણ તમારા ઉપર નિછાવર કરતી હોય તો એનું કૈલું કરવું અને એ પ્રમાણે ઘર ચલાવવું એમાં જરાક પણ ખોટું નથી, બરાબર છે? તો જો સાહેબ એવું કરતા હોય તો બહુ સાચું કરે છે, સારું કરે છે, એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. કરે છે ને, કઈ ખૂબ વધારે પડતું બોલાય નથી ગયું ને, ખોટા વખત નથી થયા ને? હા બિલકુલ. પણ હવે છેલ્લી તક છે તમારી પાસે, અટકના મના હે. આ ગેમ જીતવી જ પડશે તો જ લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થશો. શરૂ કરીએ બંધુઓ, અટકના મના હે. આ જ વાક્ય છે તમારું. ઘરમાં પણ આ એક માળ જેવા હીલ પહેરીને રાખો છો. તમારો સમય શરૂ થાય છે હવે. ચાર વાળ વધ્યા છે એ બિચારા નમન કરતા હશે તમને કોઈ એંગલ થી. તમારું શરીર સૌષ્ઠવ જુઓ, એમનું જુઓ, આ કઈ એંગલ થી તમે રોજ નમન કરી નહીં શકતા બેન, ઝૂકી નહીં શકે, એમને નમન કરો છો? રોજ નમન કરું છું હસબન્ડ ને. અરે એક હદમાં તમે બોલો તો બરાબર છે. અરે આ બધું લોકો ઘરે જુએ છે, શૂટિંગ શું આ બધા લોકો જુએ છે, એ બધું જુએ છે અત્યારે. નમન કરું છું. હા હા, ચલો વાંધો નહીં.
લઈ આવો બંધુઓ એમનું 1500 રૂપિયાનું બોનસ. સાસુ ને આપવાના હતા ને તમે? મને આપવા પડે ને. અચ્છા ઓકે. હા શરૂ કરીએ હવે તમારી સાથે સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ. અમદાવાદના નિકોલમાં શરૂ કરીએ આપણે આપણો સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ અને લક્ઝરી રાઉન્ડની લક્ઝરી ગેમ ફોરમ અને મોનિકા ગેમ. અહીંયા બાસ્કેટ દેખાય છે અને તમને આ કાગળ દેખાય છે, કાગળના ડૂચા. ઓકે, ગેમ બહુ જ ઇઝી છે. આટલા વખતથી તમે જોઈ રહ્યા છો કે આપણા મોદી સાહેબ સ્વચ્છતા અભિયાન ચલાવે છે, તો એને આપણે આગળ વધારીશું. આજે બધો કચરો પડ્યો છે અહીંયા, બરાબર છે? કચરાને વીણી વીણીને આપણે બાસ્કેટમાં નાખવાનો છે, બરાબર છે? જે સૌથી વધારે આ કચરો વીણીને બાસ્કેટમાં નાખશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનું બોનસ. પણ મિનિમમ 6 કાગળના ડૂચા તો તમારે બાસ્કેટમાં ભેગા કરવાના છે. ઓકે, એક મિનિટમાં મિનિમમ 6 કાગળના ડૂચા તમારે ભેગા કરવાના છે. પણ શું કે આપણે કચરો ઉપાડીએ હંમેશા તો એ હાઇજેનિક ન કહેવાય. રસ્તા ઉપર પડેલો કચરો આપણે ઉપાડીએ, કારણ કે પછી એ જાતે આપણે રસોઈ પણ કરવાની હોય અને પછી ખાવાનું. ભલે ગમે એટલું વોશ કરો પણ એ હાથ તો બગડે. તમારા હેન્ડગ્લોવ્સ કે એવું કંઈ ખરું કોઈની પાસે હશે ઘરમાં? નહીં હોય, નહીં હોય. હા ઓબ્વિયસલી અહીંયા કંઈ થોડા સફાઈ કર્મચારીને થોડું કે હેન્ડગ્લોવ્સને એવું મળે, હેન્ડગ્લોવ્સ કે એવું કંઈ નહીં મળે ને. વાંધો નહીં, તો એક કામ કરજો. શું મારે તમારા હાઇજીનની ચિંતા ખાસ કરવી પડે? તમે આમ આગળ ડૂચા ઉપાડો, અંદર નાખો, કીટાણુ બધા જમીન પર એવું ન થાય. એટલે તમે એક કામ કરજો, આ બાસ્કેટને થોડીક દૂર રાખજો, બરાબર છે? દૂર એટલે અહીંયા, બરાબર. અને આ કાગળનો ડૂચો હાથથી નહીં પણ પગથી ઉછાળીને ફેંકી અને કેચ કરજો. આમ આમ શું કરો છો? હું તમારા સ્વાસ્થ્યની ચિંતા કરું છું. તો શરૂ કરીએ આપણે. રેડી બેન? આઘાતમાંથી બહાર આવી ગયા. પણ બેન હવે એક બીજો આઘાત મળશે અહીંયા. જેટલા પણ લોકો શરૂઆતથી તમને જોઈ રહ્યા છે એમને ખાસ હા કે તમારે પહેલે માળથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવવું પડશે આ ગેમ રમવા માટે. આવી જાઓ બેન, અહીંયા અહીંયા ઉભા ઉભા જ. શું અમને ડિફરન્સ ખબર પડી જાય ને અહીંયા જ. આ હા આવી ગયા બેન. તો રેડી બેન, શરૂ કરીએ આપણે લક્ઝરી રાઉન્ડ. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5, 4, 3, 2, 1 એન્ડ ગો. બોનસમાં ભાગ લેજે અને ત્યારે આવજે. હું ત્યાં સુધી 22 જ રહીશ, ચિંતા ના કર. હા, જો તમારે ડેલી બોનસમાં ભાગ લેવો હોય તો લખી લેજો અમારી ડિટેલ્સ. અને તમે ક્યાંય નહીં જતા, કારણ કે હજુ જેકપોટ રાઉન્ડ બાકી છે. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 5682 પર SMS કરો. શરૂ કરીએ આપણે જેકપોટ રાઉન્ડ. તમને ખબર હશે જ કે પૂરેપૂરા 10000 રૂપિયા
લાખનું બોનસ જીતવાની આ છેલ્લી તક એટલે કે જેકપોટ રાઉન્ડ. અને એટલા માટે જ તમે 350 રૂપિયા હાથમાં લઈને બેઠા છો કે કદાચ જો જવાબ ખોટો પડે તો તમારે એમને આપવા પડે, બરાબર છે? પણ ઘણું બધું વિચાર્યા પછી થોડોક જેકપોટ રાઉન્ડમાં ચેન્જ કર્યો છે. ચેન્જ એવો કર્યો છે કે આપણા ગુજરાતીઓને કંઈક લેવાનું હોય ને એમાં રસ હોય, આપવામાં રસ ના હોય, બરાબર છે? એટલે તમારો જવાબ ખોટો પડે અને એને કારણે તમારે 300, આ ઘણા બધા બહેનોના રિએક્શન હોય, બાકી બધું બરાબર છે. તમે એ જે 10-10% રાશિ અપાવડાવો છો એ વસ્તુ અમને પસંદ નથી, અને એને કારણે અમને ઘણા બધા બહેનોની ફરિયાદ આવી કે આ શું 500 રૂપિયા આપી દેવાના, 700 રૂપિયા આપી દેવાના, 350 રૂપિયા આપી દેવાના, હું જવાબ ખોટો બોલું એ કંઈ કરે નહીં તો પણ મારે એને પૈસા આપી દેવાના. એટલે મને થયું કે ના, બરાબર છે, એ ગુજરાતી તરીકે આપણને કંઈ ક્યાં મળશે, ક્યાં ફાયદો થશે એમાં રસ હોય, કોને શું આપવાનું છે એમાં આપણને રસ ના હોય. એટલે જેની પાસેથી લીધા છે એમને આપી દો. આજ પછી જેકપોટ રાઉન્ડમાં એ નિયમને આપણે બાકાત કરીએ છીએ કે જો જવાબ ખોટો પડશે તો તમારે 10% રાશિ સામેવાળા પાર્ટિસિપન્ટને આપવી પડશે. આ નિયમ આજથી આપણે બાકાત કરીએ છીએ, ઓકે? એની સાથે સાથે લોકોની યુઝ્યુઅલી કમ્પ્લેન એવી હોય છે કે અમે જાણી જોઈને એમને ન જીતે 10,000 રૂપિયા એટલા માટે અઘરી ગેમ લઈને આવ્યા, તો એ પણ ફરિયાદ દૂર થઈ જાય. એટલા માટે એ બંને પ્રશ્નોનું સોલ્યુશન આજે હવે જેકપોટ રાઉન્ડમાં અમે લઈને આવ્યા છીએ. કારણ કે અમે તો 10,000 રૂપિયા આપવા માટે બેઠા છીએ, અમારે એ ઘરે લઈ જવા નથી. એટલે આજે તમે કેટલું બોનસ જીત્યા? 3,500. 3,500. હવે ધ્યાનથી સાંભળજો, આજથી જે જેકપોટ રાઉન્ડમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તન નંબર 1, તમે જવાબ ખોટો આપશો તો ચિંતા કરવાની જરૂર નથી, સામેવાળાને કંઈ આપવાનું નથી ભલે તમારો જવાબ ખોટો હોય કે સાચો હોય, ઓકે? 3,500 રૂપિયા તમે જીત્યા એટલે 10,000માં 6,500 રૂપિયા ઓછા. 3,500 જીત્યા, 10,000માં 6,500 ઓછા. એટલે આજનો આ જેકપોટ રાઉન્ડનો જેકપોટ સવાલ હશે 6,500 માટે. જો તમે જવાબ સાચો આપશો તો એ 6,500 તમારા, એટલે કે તમે ટોટલ પૂરેપૂરું 10,000 રૂપિયાનો બોનસ જીતી જશો. અને જો તમે જવાબ સાચો આપશો તો 6,500 તમારા, ઓકે? એટલે આજનો સવાલ 6,500 રૂપિયા માટેનો, ઓકે? ખોટો પડશે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બંનેને તક મળશે જવાબ આપવાની. સો ક્લોઝ યોર આઈઝ. હું ફોટો પાડીને તો મંદિરમાં મૂકીશ જ બેન. નહીં બેન, પગ બતાવો મને બેન, પ્લીઝ મને એક ફોટો પાડવો છે બેન. આટલા પાવન ચરણો મને ક્યાં મળશે બેન પાડવા? તો અમિત શાહ અને નરેન્દ્ર મોદીને એમણે ઉપરાષ્ટ્રપતિ બનાવી દીધા.
આપવાના નથી 10% રકમ, એ એ બીક ગઈ. એમાં એ કેવા સરસ બે નામ બોલી ગયા. અમિત શાહ તો હમણાં અમદાવાદમાં રહેતા નથી. અને હું તો એવું ઈચ્છું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીજી કદાચ આપણી કલર્સ ગુજરાતી ચેનલ જોતા હોય, હા જોતા હશે, આપ એમને સમય મળતો હોય ત્યારે, એ કેટલા ખુશ થતા હશે તમને જોઈને કે આ છોકરીએ મારું ફ્યુચર કેટલું સરસ ભાંકી નાખ્યું, એમ મારું ભવિષ્ય આટલું ઉજળું કરી નાખ્યું આ છોકરીએ. અમિત શાહ અને નરેન્દ્ર મોદી આપણા છેલ્લા બે ઉપરાષ્ટ્રપતિ. હા હા, પાડી દો એકવાર તાળીઓ એમના માટે. શું બી ગઈ એટલે આવું બોલી? બે બી ગયેલું માણસ આવા ગપ્પા ના મારે. હા સાચો જવાબ. હાજી મોટેથી નજીક આવી જાય, નજીક આવી જાય. હા બેટા તું ખસ. હા હાજી બોલો. વેંકૈયા નાયડુ અને હામિદ અંસારી અને વેંકૈયા નાયડુ. અત્યારે હાલમાં વેંકૈયા નાયડુ છે અને એની પહેલા હામિદ અંસારી હતા. હામિદ અંસારીના ઘણા બધા સ્ટેટમેન્ટ આવતા હોય છે. હા ખાસ કરીને તમે જે બે વ્યક્તિઓના નામ લીધા એમના માટે તો ઘણા એમના સ્ટેટમેન્ટ આવતા હોય છે. એનીવેઝ નેવરધલેસ, પણ બંધુઓ આજ પછી જેમ બેને કોઈ પણ જાતની નિર્ભયતાથી જવાબ આપ્યો, આજ પછી જેકપોટ રાઉન્ડમાં આવી રીતે જ બધા નિર્ભયતાથી જવાબ આપશે, કોઈ પણ જાતના ડર વગર. કારણ કે કોઈ પણ જાતની પેનલ્ટી નથી, કોઈ 10% રાશિ આપવાની નથી. તો પૂરેપૂરા 10,000 રૂપિયાનું બોનસ હવે આવનારા દિવસોમાં ગુજરાતના કયા ખૂણેથી કોણ જીતે છે એ જોતા રહેજો. ડેલી બોનસ માણતા રહેજો. સી યુ ટુમોરો. ટિલ ધેન ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર ઓફ યોરસેલ્ફ, ગોડ બ્લેસ યુ. આવજો આવજો.